નમસ્કાર, ZS TVમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો વડોદરાની. વડોદરા શહેરમાં રસ્તા ઉપર ભૂવા પડવાનો સિલસિલો યથાવત. વડોદરા શહેરમાં રસ્તા ઉપર ભૂવા પડવાના સિલસિલો યથાવત છે. આજે શહેરના ચકલી સર્કલ ખાતે ખાનગી બસ ભૂવામાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. ખાનગી કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈડને લેવા માટે ઊભેલી બસ ચકલી સર્કલ પાસે અચાનક જ ખાડામાં ખાબકી હતી. પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા રોડ એક બસનું વજન પણ સહન કરી શકતા નથી. ચોમાસામાં નજીવા વરસાદે શહેરમાં ઠેર ઠેર ખાડા અને ભૂવાઓ પડી રહ્યા છે. વાહન ચાલકોના હાડકા ભાંગે અને વાહનોને પારાવાર નુકસાન થાય તેવી પરવા કર્યા સિવાય વડોદરા મહાનગરપાલિકાના નફ્ફટ શાસકો અને તંત્ર સ્માર્ટ સિટીના ચૂંટણીલક્ષી વાહતો કરી ₹80 કરોડના ખર્ચે નવા 5 સ્માર્ટ રોડ બનાવવાની જાહેરાતો કરીને સાથી ફૂલાવે છે. વરસાદથી રસ્તાઓનું ધોવાણ અટકે એટલે કટકી માટે ઈરાદારોને માથે ઠીકડું ફોડવાની ચાલબાજી કરતા શાસકો અને તંત્રી શહેરીજનોને હાડ મારીને દૂર કરવા તંત્ર શાસકોના પેટનું પાણી હલતું નથી. સામાજિક કાર્યકરો અને વિપક્ષ દ્વારા સતત અવાજ ઉઠાવવા છતાં ઇજારદારોને જવાબદાર ઠેરવવાની પલાયનવાદી વૃત્તિથી શાસકો અને તંત્રને ઇજારદારો સાથેની મિલીભગત હોવાની ઘટના સ્થળે દોડી આવી. દેખાવો કરનાર સામાજિક કાર્યકર અત્તલ ગામચીએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો. વડોદરા શહેરનો આ રેસકોર્સ વિસ્તાર છે. ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, મોટી નાની ગાડીઓથી ધમધમતો વિસ્તાર છે. આ વિસ્તારમાં વારંવાર ભૂવા પડી રહ્યા છે. વચ્ચે પણ એક ભૂવો પડેલો, ત્યારે ભૂવો અમે ભૂવામાં સૂઈ ગયા હતા. નગરજનોને બતાવ્યું હતું કે વડોદરા શહેરનું નામ ખડોદરા પડ્યું ને હવે ભૂવા નગરી પડી રહ્યું છે. આજે જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે, કહી શકાય કે આ 15 ફૂટ ઊંડો ભૂવો છે. ખાસો ઊંડો પણ છે, બધી બાજુ પહોળાઈ પણ એટલી છે. વડોદરા મહાનગર સેવા સદનના ધારાસભ્ય, સાંસદ સભ્ય કે નગરસેવકનો આ ભૂવો છે એ અમે પૂછી રહ્યા છે. જનતા આજે આટલો ટેક્સ ભરી રહી છે, વેરો ભરી રહી છે, સાથે કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે તેના કારણે વડોદરા શહેરમાં અવારનવાર ભૂવા પડે છે. આજે જે ભૂવો પડ્યો છે, જો આ અહીંયાથી મોટા વ્હીકલ જાય અને આજે જોયું કે અહીંયા એક બસ પણ ફસાઈ ગઈ હતી, એટલે કહી શકાય કે બસ જેવી બસ ફસાઈ જતી હોય તો ટુ વ્હીલર પણ અહીંયા ફસાઈ જાય અને કોઈનું મૃત્યુ થઈ શકે તેવું લાગી રહ્યું છે. અમારે આ મેયર, આ ધારાસભ્ય, સાંસદ સભ્યને જણાવ્યું છે કે શું કોઈ રાજકારણીનો પુત્ર મરી જશે યા કોઈ દીકરી એમની મરી જશે પછી ભૂવા પડવાનું બંધ થશે? આજે અમે પોસ્ટર બેનર સાથે અહીંયા એક ભૂવામાં બેસીને પ્રદર્શન કર્યું છે અને વડોદરા શહેરના માધાંત રાજકારણનો જે ભ્રષ્ટાચારો છે એને જગાડવાનો પ્રયાસ કર્યો છે. આમ શહેરમાં ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ, ખાડાઓનો અને ભૂવાઓ પડી રહ્યા હોવાથી વડોદરાની સુરત બદસુરત થઈ જતા લોકો પણ વડોદરાના ભૂવાનારી કહી રહ્યા છે. પરંતુ તંત્ર અને શાસકો કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે. મહેન્દ્ર સોલંકી, ZS TV, વડોદરા.